તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજના આપણે વિડીયોમાં જનરલ નોલેજ, આપણે સામાન્ય જ્ઞાન, જે આપણા માટે અગત્યનું છે, આજનો પોઈન્ટ છે સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એને લગતા પ્રશ્નો. કુલ પ્રશ્નો આપણે વિડીયોમાં જોઈશું અને શીખીશું, 50 પ્રશ્નો અને એના જવાબો. તો સૌપ્રથમ જે પ્રશ્ન પહેલો, કે દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો એ પ્રાણીનું નામ છે હાથી. પ્રશ્ન બીજો, સૌથી ઊંચું પ્રાણી કયું છે? એટલે હાઇટને લગતા ઊંચું પ્રાણી કયું છે? તો એમાં આવે છે જિરાફ. એ લગભગ 4 થી 5 મીટર ઊંચાઈ ધરાવે છે. પ્રશ્ન ત્રીજો, સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? કે જેમાં એની સૌથી વધારે ઉંમર હોય, આયુષ્ય વધારે હોય, તો એ છે ગાલાપોગસ કાચબો. કાચબાની પ્રજાતિ છે ગાલાપોગસ. એ કાચબો છે એ સૌથી વધુ આયુષ્ય ધરાવે છે. પ્રશ્ન ચોથો, ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તે પ્રાણી નામ છે ચિત્તો, જે કલાકના 95 કિમીની ઝડપે, એટલે 1 કલાકમાં 95 કિમી ઝડપે સ્પીડે દોડે છે. પ્રશ્ન પાંચ, લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો એનું નામ છે પોગહોર્ન એન્ટિલોપ. એ લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી છે. આ ચિત્તો છે એ ટૂંકા અંતર માટે, પણ પોગહોર્ન એન્ટિલોપ છે એ લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી છે. પ્રશ્ન છઠ્ઠો, સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? તો સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી છે બળદ. પ્રશ્ન સાતમો, કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? તો એ છે પાળતું બકરી. બકરી છે એ સસ્તનનું પ્રાણી છે જેનું લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે. પ્રશ્ન આઠ, કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? ટેમ્પરેચર ઓછું હોય તો સ્પાઇની સેન્ટલર એ પ્રાણીનું નામ છે જેના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે. પ્રશ્ન નવ, દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે? તો એ પ્રાણીનું નામ છે હોગ નોઝડ બેટ, જેનું વજન આશરે 1.5 ગ્રામ, પાંખનો ફેલાવો 16 સેમી જેટલું હોય છે, પણ છે એ સસ્તનનું પ્રાણી. પ્રશ્ન દસ, દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે? વાનર એટલે વાંદરો. તો દુનિયાના સૌથી નાના વાનરનું નામ છે પિગમી મારમોસેટ, એટલે આ મંકીની એક પ્રજાતિ છે, વાનરની પ્રજાતિ છે નાના નાની. પિગમી એટલે નાનું જ થાય, મારમોસેટ. પ્રશ્ન અગિયાર, કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? તો એ પ્રાણીનું નામ છે સસલા. એ સસલા છે એ આખા વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે. પ્રશ્ન બાર, સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે? તો સસ્તન પ્રાણીઓની વિશ્વમાં આશરે 5096 જેટલી જાતો જાણીતી છે. પ્રશ્ન તેર, ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? તો ભારતનું સૌથી મોટા કદનું હરણ છે સાંભર, એટલે કે સાબર, જે ગુજરાતમાં ફક્ત ગીરમાં જ જોવા મળે છે. પ્રશ્ન ચૌદ, કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું? તો એ પ્રાણીનું નામ છે કૂતરો. પ્રશ્ન પંદર, કયા પ્રાણીને 4 ઢીંચણો હોય છે? તો હાથીને 4 ઢીંચણો હોય છે. પ્રશ્ન સોળ, વર્ષ 2005ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે? તો વર્ષ 2005ની સિંહની ગણતરી મુજબ
કુલ 359 જેટલા સિંહ ગુજરાતમાં નોંધાયેલ છે. પ્રશ્ન 17. વાઘ, સિંહ, દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? તો એમાં વાઘ છે એ સૌથી વજનદાર છે, એ આશરે 180 થી 258 કિલો સુધીનું વજન ધરાવે છે. પ્રશ્ન 18. સિંહના ચાર પગના કેટલા નોર એટલે કે નખ હોય છે? તો સિંહના ચાર પગના કુલ નોર હોય છે 18, નોર એટલે નખ. પ્રશ્ન 19. શિવનું વાહન કયું છે? તો સિંહનું વાહન છે પોઠિયું, જેને આપણે નંદીથી ઓળખીએ છીએ. પ્રશ્ન 20. અંબાજી માતાનું વાહન કયું છે? અંબાજી માતાનું વાહન છે વાઘ. પ્રશ્ન 21. ઇન્દ્રનું વાહન કયું છે? તો ઇન્દ્રનું વાહન છે હાથી. પ્રશ્ન 22. યમનું વાહન કયું છે? તો યમનું વાહન છે પાડો. પ્રશ્ન 23. મોર ઉપરની બેઠક એટલે સવારી કોણ છે? તો કાર્તિકીય એટલે કે જે ભગવાન શંકરના મોટા પુત્ર છે એ કાર્તિકીય એ મોર ઉપરની બેઠકની સવારી કરે છે. પ્રશ્ન 24. હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે? તો એ છે મોટા આગળના ભાગ ઉપરાંત એ સૂંઢ છે. પ્રશ્ન 25. માકડામાં સામાન્ય રંગ કેવો રહે છે? માકડામાં સામાન્ય રંગ બદામી, કથાઈ ચામડી એટલે રૂપાટી, અથવા તો ગુલાબી મોટું કે પૂઠું હોય છે. માકડું એટલે વાંદરું, એના રંગ કેવો છે? બદામી અથવા તો કથાઈ ચામડી, મોટું ગુલાબી મોટું અને પૂઠું હોય છે. પ્રશ્ન 26. કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે? તો કૂતરાનું પૂર્વજ પ્રાણી છે વરુ, જેને આપણે વુલ્ફ કહીએ છીએ. પ્રશ્ન 27. ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? તો ગાયના જઠરમાં આશરે 4 ભાગ હોય છે. પ્રશ્ન 28. કૂતરાનો સરેરાશ ગર્ભાધરણ સમય કેટલો હોય છે? તો કૂતરાનો સરેરાશ ગર્ભાધરણ સમય હોય છે 63 દિવસનો. પ્રશ્ન 29. જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી છે ચરક, જેને અંગ્રેજીમાં હાઈના કહેવાય છે. પ્રશ્ન 30. બિલાડી કુલ કેટલી જાતો ભારતમાં છે? બિલાડીની કુલ 15 જેટલી જાતો ભારતમાં રહેલ છે. પ્રશ્ન 31. શિયાળ એટલે કે અંગ્રેજીમાં કહેને ચેકલનું સૌથી પ્રિય ફળ કયું છે? તો ચેકલનું સૌથી પ્રિય ફળ છે બોર. પ્રશ્ન 32. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર એટલે વધારે પ્રમાણમાં સારી હોય એવી? તો એ રીંછની સૂંઘવાની જ્ઞાનેન્દ્રિય, જે સૂંઘવાની શક્તિ એકદમ તીવ્ર સારી હોય છે. પ્રશ્ન 33. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે? તો સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક છે ટર્માઇટ એટલે કે ઉદી, પછી બોર અને જંગલી ફળો. પ્રશ્ન 34. રીંછ વૃક્ષ પર ચડી શકે કે કેમ? તો એનો જવાબ છે હા, રીંછ વૃક્ષ પર ચડી શકે. પ્રશ્ન 35. ઝીબ્રા પેટર્ન કોને કહેવાય? કે જેમાં સફેદમાં કાળી પટ્ટીઓ આવેલી હોય એને ઝીબ્રા પેટર્ન કહેવાય છે. પ્રશ્ન 36. કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલ છે? તો ઝીબ્રા એટલે કે જેમાં સફેદ અને કાળા પટ્ટા આવેલ છે, જેને આપણે ઝીબ્રા ક્રોસિંગ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન 37. કયું ઘેટું સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે? તો એ ઘેટાનું પ્રકારનો, જે ઘેટામાં નોકી વિવિધ પ્રજાતિઓ છે એમાં મેરીનો પ્રજાતિ છે એ સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે. પ્રશ્ન 38. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો. તો સૌથી પહેલાં એ લીવર, કિડની, હૃદય, નાક, પગ તથા આંખો એ પ્રમાણે એ પસંદ કરે છે. પ્રશ્ન 39. બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? તો એ પગના આંગળા ઉપર ચાલે છે. પ્રશ્ન 40. સૌથી મોટો વાનર એ પ્રાઇમેટ ક્યાં પ્રાપ્ત થાય છે?
એનું નામ શું છે? તો એ છે ગોરિલા, જે પશ્ચિમી આફ્રિકાના ભૂમધ્ય રેખા પર જોવા મળે છે. પ્રશ્ન 41. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? તો એ છે રીંછ, એને હિન્દીમાં આપણે ભાલુ કહે છે. પ્રશ્ન 42. કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં તે ઉડી શકે છે? તો એ પ્રાણીનું નામ છે ચામાચીડિયું, જે સસ્તન વર્ગનું પ્રાણી છે, આંચળવાળું. પ્રશ્ન 43. 750 ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે? તો એ બીમી ગટી સેટનો વાનર એમેઝોન નદીના પટના કિનારે પ્રાપ્ત થાય છે, જેનો વજન માત્ર 750 ગ્રામનો જ છે. પ્રશ્ન 44. તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સતાડે છે અને પછી બહાર કાઢે છે? એ પ્રાણીનું નામ છે કાંગારુ. પ્રશ્ન 45. કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? જવાબ, એ વાનરનું નામ છે ચિમ્પાન્ઝી. પ્રશ્ન 46. ભારતમાં કયા એપ એપીઈ જોવા મળે છે? તો એ છે ઉલોક ગિબન, કે જેને પૂંછડી હોતી નથી. પ્રશ્ન 47. ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને ક્યાં જોવા મળે છે? ગિબન ફેમિલીનું વાંદરાની પ્રજાતિ ગિબન, એની સૌથી મોટું પ્રાણી છે સિયામંગ, જે મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે. પ્રશ્ન 48. નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે? તો એ વાનરનું નામ છે હાઉલર વાંદરો. પ્રશ્ન 49. હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે? તો એ છે સામાન્ય લંગૂર, કોમન લંગૂર છે જે હનુમાન વાંદરા તરીકે ઓળખાય છે. પ્રશ્ન 50. ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે? તો એ છે રિસસ મેકાક, એટલે કે જેને આપણે માકડા તરીકે ઓળખીએ છીએ. તો આ હતા સસ્તન વર્ગના પ્રાણીઓના કુલ 50 MCQ જનરલ નોલેજના. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. જો વિડીયો લાઈક ગમ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં.